પાઠ ચાર વનસ્પતિની જાણકારી મેળવીએ સૌ પ્રથમ વિકલ્પો આપેલા છે નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે તુલસી નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષુભ છે જાસૂદ લીમડો કયા પ્રકારની વનસ્પતિ છે વૃક્ષ બારમાસી કયા પ્રકારની વનસ્પતિ છે છોડ કરેણ કયા પ્રકારની વનસ્પતિ છે ક્ષુભ કોનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે બટાટા મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે વેલો કઈ વનસ્પતિના પ્રણમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે મકાઈ કઈ વનસ્પતિના પ્રણમાં ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે વડ કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે લીમડો કઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવે છે જુવાર વનસ્પતિ દ્વારા થતી પ્રકાશની ક્રિયામાં કોની જરૂર નથી ઓક્સિજન પુષ્પનો કયો ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે દલપત્ર પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કોણ કરે છે વજ્રપત્ર સ્ત્રી કેસરના સૌથી નીચેના ફૂલેલા ભાગને શું કહે છે બીજાશય નીચેના પૈકી પુંકેસરનો ભાગ કયો છે પરાગાશય પ્રશ્ન બે ખાલી જગ્યાઓ પૂરો પર્ણના લીલા રંગના પહોળા અને ચોપટા ભાગને પર્ણપત્ર કહે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જરૂરી એવા પર્ણમાં રહેલા લીલા રંગના દ્રવ્યને હરિત દ્રવ્ય કહે છે વનસ્પતિ પ્રકાશ પ્રકાશશનની ક્રિયામાં ઓક્સિજન વાયુ મુક્ત કરે છે વનસ્પતિ પ્રકાશ શાસન ક્રિયા દ્વારા પર્ણમાં સ્ટાર્ક સ્વરૂપે ખોરાક તૈયાર કરે છે શક્કરયુ એ ખોરાક સંગ્રહ કરતું મૂળ છે વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનું કાર્ય કરતું અંગ પર્ણ છે ચાલો એના પછી ઉત્તરો છે એ આપવાના રહેશે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંના કયા વાયુનો ઉપયોગ કરે છે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિને જમીનમાં ઝઘડી રાખવાનું કાર્ય કોણ કરે છે મૂળ વનસ્પતિ પર્ણો દ્વારા પાણી ગુમાવે છે તે ક્રિયાને શું કહે છે બાષ્પોત્સર્જન પર્ણોમાં શિરાઓની ગોઠવણી કે ભાતને શું કહે છે શિરાવિન્યાસ જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય તો તેના પર્ણોનો શિરાવિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારનો હોઈ શકે સમાંતર જો કોઈ વનસ્પતિના પર્ણો ઝાલાકાર શિરા ધરાવે તો તેના મૂળ કયા પ્રકારના હશે સોટી મૂળ ઘાસના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે સમાંતર શિરાવિન્યાસ વડ અને પીપળાના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે ઝાલાકાર શિરાવિન્યાસ વૃક્ષોની આસપાસ ઠંડકનો અનુભવ થાય છે તે વનસ્પતિની કઈ ક્રિયાને આભારી છે બાષ્પોત્સર્જન પુષ્પના બહારના ભાગમાં આવેલી પર્ણ જેવી રચનાને શું કહે છે વજ્રપત્ર બીજાશયમાં મણકા જેવી રચના દેખાય છે તેને શું કહે છે અંડક પુષ્પના કયા ભાગમાં તમને બીજાશય જોવા મળશે ત્રિકેસર જોડાયેલા વજ્રપત્રો હોય એવા બે પુષ્પોના નામ ધતુરો અને જાસૂદ છૂટા વજ્રપત્રો હોય તેવા બે પુષ્પોના નામ ગુલાબ અને રાય ચાલો એના પછી ખરા ખોટા આપેલા છે મૂળો અને ગાજર એવી વનસ્પતિ છે જેના મૂળ ખાવામાં વપરાય છે સાચું જાસૂદ એ છોડ પ્રકારની વનસ્પતિ છે ખોટું ક્ષુપને ખૂબ ઊંચેથી ડાળીઓ અને શાખાઓ ફૂટે છે ખોટું પ્રકાંડ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે ખોટું પરાગાસન એ સ્ત્રીકેસરનો એક ભાગ છે સાચું પરાગાશય એ સ્ત્રીકેસરનો એક ભાગ છે ખોટું ગલગોટો અને સૂર્યમુખીના પુષ્પો એકલિંગી પુષ્પો છે ખોટું મૂળ પાણીનું વહન પર્ણો સુધી કરે છે ખોટું પુષ્પમાં પુંકેસર અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય છે ખોટું જો પુષ્પના દલચક્રો દલપત્રો જોડાયેલા હોય તો તેનું ત્રિકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય છે ખોટું જોડાયેલું હોય પણ અને ન પણ હોય તે માટે આપણે ખોટું કરીશું ચાલો એના પછી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો છોડનું પ્રકાંડ કેવું હોય છે છોડનું પ્રકાંડ કુમળું અને ઓછી શાખાઓ ધરાવતું હોય છે તે લીલા રંગનું હોય છે શુકનું પ્રકાંડ કેવું હોય છે શુકનું પ્રકાંડ પ્રમાણમાં મજબૂત પણ બહુ જાડું હોતું નથી વૃક્ષનું પ્રકાંડ કેવું હોય છે વૃક્ષનું પ્રકાંડ ઘણું મજબૂત જાડું અને બદામી રંગનું હોય છે વનસ્પતિના મુખ્ય ભાગો ક્યાં ક્યાં છે મૂળ પ્રકાંડ પર્ણ પુષ્પો અને ફળ વનસ્પતિના મુખ્ય ભાગો છે ક્ષુભ પ્રકારની વનસ્પતિના ચાર નામ આપો જાસૂદ કરેણ લીંબુડી અને દાડમડી ક્ષુભ પ્રકારની વનસ્પતિ છે વેલા પ્રકારની વનસ્પતિના ચાર નામ આપો વાલ વટાણા કારેલા અને ગિલોડા પછી સોટી મૂળ ધરાવતી વનસ્પતિના ચાર નામ મગ તુવેર વાલ અને વટાણા પછી તંતુમૂળ ધરાવતી વનસ્પતિના ચાર નામ ઘઉં બાજરી મકાઈ અને ડાંગર પર્ણમાં ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવતી ચાર વનસ્પતિના નામ જાસૂદ લીમડો આંબો પીપળો વગેરે પછી પર્ણમાં સમાંતર વિન્યાસ શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિના ચાર નામ કેળ શેરડી વાંસ અને ઘાસ પુષ્પના ભાગોના નામ લખો વજ્રપત્ર દલપત્ર પૂંકેસર અને ત્રિકેસર પુષ્પના ભાગો છે ત્રિકેસરના ભાગોના નામ પરાગાસન પરાગવાહાની અને બીજાશય પુંકેસરના ભાગોના નામ પરાગાશય અને તંતુ ચાલો વ્યાખ્યા આપો ક્ષુભ જે વનસ્પતિનું પ્રકાર મજબૂત હોય પરંતુ જાડું ન હોય તેને ક્ષુભ કહે છે વેલા જે વનસ્પતિના પ્રકાર નબળા હોય અને ટટ્ટાર ન રહી શકે તેમજ આધારની જરૂર પડે તેને વેલા કહે છે પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિના લીલાપર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે ચાલો પછી બાષ્પોત્સર્જન વનસ્પતિના પર્ણરંધો દ્વારા વધારાનું પાણી રૂપે બહાર કાઢે છે તેને બાષ્પોત સર્જન કહે છે સોટી મૂળ વનસ્પતિના મૂળની રચનામાં એક મૂળ એક મુખ્ય જાડુ મૂળ હોય અને ઘણા બધા ઉપમૂળો જોવા મળે તેને સૂટી મૂળ કહે છે તંતુમૂળ વનસ્પતિના મૂળની રચનામાં મુખ્ય મૂળ ન હોય પરંતુ એક જગ્યાએથી ઘણા બધા પાતળા તંતુઓ જેવા મૂળ હોય જોવા મળે તેને તંતુમૂળ કહે છે સમાંતર શિરાવિન્યાસ પર્ણ પર્ણમાં શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય તેને સમાંતર શિરાવિન્યાસ વિન્યાસ કહે છે ઝાલાકાર શિરા વિન્યાસ પર્ણમાં શિરાઓ જાળી જેવી એટલે કે ઝાળાકાર ગોઠવાયેલી હોય તેને ઝાલાકાર શિરા વિન્યાસ કહે છે ચાલો એના પછી સાતમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તરો લખો છોડની આકૃતિ દોરી તેના મુખ્ય ભાગો છે એ જણાવો તો છોડની આકૃતિ દોરી તેના મુખ્ય ભાગોમાં મૂળ પ્રકાંડ પર્ણ અને પુષ્પ ચાલ્યા પછી બીજો પ્રશ્ન પર્ણની આકૃતિમાં તેના ભાગો દર્શાવો દરેક વિશે ટૂંકમાં લખો આ પર્ણ છે એમાં મધ્યશિરા શિરાઓ પર્ણદંડ અને પર્ણપત્ર ચાલો પર્ણની દરેક વિષય ટૂંકમાં લખો પર્ણના મુખ્ય બે ભાગ છે પર્ણદંડ અને મુખ્ય બે ભાગ છે અને પછી આપણે બીજા બે ભાગ છે એની ચર્ચા કરીએ મુખ્ય ભાગમાં છે પર્ણદંડ અને બીજું પર્ણપત્ર તો પર્ણદંડ કોને કહેવાય તો પર્ણના જે ભાગમાં પ્રકાંડ સાથે જોડાયેલા ભાગને પર્ણદંડ કહે છે અને પર્ણપત્ર તો પર્ણના લીલા અને પહોળા ભાગને પર્ણપત્ર કહે છે તે પર્ણનો મુખ્ય ભાગ છે પછી બીજું શું હોય તો કે મધ્યશિરા પર્ણની મધ્યમાં આવેલી જાડી શિરાને મધ્યશિરા કહે છે પછી ચોથું શિરા તો પર્ણની ઉપરની નસો જેવી રેખાઓને શીરા કહે છે ચાલો પછી પ્રકાંડના સામાન્ય કાર્યો જણાવો પ્રકાંડના કાર્યો નીચે મુજબ છે પેલું તે વનસ્પતિને ટટ્ટા રહેવા આધાર આપે છે પછી તે પર્ણોને સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે ફેલાવે છે તે મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિક્ષારોનું પ્રકાંડની શાખાઓ અને પર્ણો સુધી વહન કરે છે તે પર્ણ દ્વારા તૈયાર થયેલા ખોરાકનું અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન કરે છે ચાલો એના પછી પર્ણના સામાન્ય કાર્યો જણાવો તો સામાન્ય કાર્યો નીચે મુજબ છે તે શ્વસન ક્રિયા કરે છે તે બાષ્પોત સર્જન દ્વારા વધારાના પાણીને બહાર કાઢે છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક બનાવે છે ચાલો એના પછી મૂળના સામાન્ય કાર્યો જણાવો મૂળના સામાન્ય કાર્યો નીચે મુજબ છે પહેલું તે વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે અને બીજું તે પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે ચાલો એના પછી છઠ્ઠો વનસ્પતિના પર્ણોનો રંગ શા માટે લીલો હોય છે તો વનસ્પતિના પર્ણ પ્રકાશ સંશ્રેની ક્રિયા કરે છે અને સ્ટાર્ચ રૂપે ખોરાક બનાવે છે પ્રકાશ સંશ્રેની ક્રિયા માટે હરિત દ્રવ્ય પર્ણમાં હોય છે હરિત દ્રવ્યનો રંગ હોવાથી પર્ણનો રંગ લીલો હોય છે એક કરતાં વધારે પુંકેસર હોય છે તેના મુખ્યત્વે બે ભાગ છે પરાગાશે પુંકેસરની ટોચ પર આવેલા કોથળી જેવા ભાગને પરાગાશય કહે છે તંતુ પુંકેસરના દાંડી જેવા ભાગને તંતુ કહે છે આઠમો પ્રશ્ન ત્રિકેસરની આકૃતિમાં તેના ભાગો દર્શાવો દરેક ભાગ વિશે ટૂંકમાં લખો આકૃતિ આપેલી છે એમાં પરાગાસન પરાગવાહિની અને બીજાશય ત્રિકેસરનું પુષ્પનું માદા પ્રજનન અંગ છે તેના ભાગો નીચે મુજબ છે પેલું પરાગાસન સ્ત્રી કેસરની ઉપરની ટોચના ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે પરાગવાહિની પરાગાસનની નીચે આવેલી નળી જેવી રચનાને પરાગવાહિની કહે છે અને ત્રીજું બીજાશય ત્રિકેસરના સૌથી નીચેના શંગુ આકારના ફૂલેલા ભાગને બીજાશય કહે છે ચરણા પછી વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક લાગે છે કારણ કે વૃક્ષ નીચે તડકો લાગતો નથી વળી વૃક્ષોના પરણો તેમની સપાટી પર આવેલા છિદ્રોમાંથી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાનું પાણી વાતાવરણમાં ઠાલવે છે પરિણામે આસપાસનું વાતાવરણ ઠંડુ રહે છે ચાલો બીજું પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે કારણ કે વનસ્પતિ તેના પર્ણમાં રહેલ હરિત દ્રવ્યની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાનના કાર્બન ડાયોક્સાઇડ અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક તૈયાર કરે છે આમ પર્ણમાં ખોરાક તૈયાર થાય છે તેથી તેને વનસ્પતિનું રસોડું કહે છે સામાન્ય રીતે પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે કારણ કે રંગીન અને સુગંધીદાર પુષ્પો કીટકોને આકર્ષે છે કીટકો પુષ્પ પર બેસે ત્યારે પરાગ્રજ તેમના શરીરને ચોંટે છે કીટકો બીજા પુષ્પ પર બેસે ત્યારે પરાગ્રજ બીજા પુષ્પના સ્ત્રી કેસર પર પડે છે આમ કીટકો દ્વારા પરાગનયન થાય છે કીટકો દ્વારા પરાગ્નયન થઈ શકે તે માટે પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે ચાલો એના પછી તફાવત આપેલા છે પેલો છે મૂળ અને પ્રકાંડ મૂળમાં તે સામાન્ય રીતે જમીનની અંદર વૃદ્ધિ પામે છે તે સામાન્ય રીતે જમીનની બહાર વૃદ્ધિ પામે છે તે જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે તે મૂળે ચૂસેલા પાણી અને ખનિજ ક્ષારોનું પર્ણો તરફ વહન કરે છે ચાલો એના પછી બીજો તફાવત આપેલો છે છોડ અને ક્ષુભ તેનું પ્રકાંડ લીલું કુંબળું અને પાતળું હોય છે તેનું પ્રકાંડ છોડ કરતાં જાડું મજબૂત વધારે શાખાવાળું હોય છે પછી છોડમાં તેનું આયુષ્ય ઓછું હોય છે તેનું આયુષ્ય છોડ કરતાં વધુ હોય છે ત્રીજો તફાવત સોટી મૂળ અને તંતુ મૂળ તેના મૂળ જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે તેના મૂળ ખૂબ ઊંડા જતા નથી તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેને શાખાનું ઉપશાખા મૂળ હોય છે તેમાં મુખ્ય મૂળ હોતું નથી તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે ચાલો ચોથો તફાવત ઝાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ તેમાં પર્ણની શિરાઓ જાળી જેવી એટલે કે ઝાળાકાર હોય છે તેમાં પર્ણની શિરાઓ સમાંતર હોય છે દ્વિદળી વનસ્પતિમાં જાળાકાર શિર્યાવિન્યાસ જોવા મળે છે એકદળી વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે પછી પાંચમો તફાવત દલપત્ર અને વજ્રપત્ર તે સામાન્ય રીતે વિવિધ રંગનું હોય છે તે લીલા રંગનું હોય છે અંદરની બાજુએ હોય છે તે દલપત્રની બહારની બાજુએ નીચે હોય છે ચાલો એના પછી છઠ્ઠો તફાવત પુંકેસર અને ત્રિકેસર તે પૂર્વ પુષ્પનું નર પ્રજનન અંગ છે તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે પરાગાશય અને તંતુ તેના મુખ્ય ભાગો છે પરાગાસન પરાગવાહિની બીજાશય તેના મુખ્ય ભાગો છે ચાલો એના પછી વર્ગીકરણ કરો નીચેની વનસ્પતિઓનો છોડ ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરો કાંસમાં આપેલા છે કાઉસમાં ગોતીને તમારે છોડ ક્ષૂપ અને વૃક્ષમાં લખવાના છે છોડમાં કયા કયા આવશે તો કે છોડમાં તુલસી બારમાસી મકાઈ ગુલાબ ગલવોગટો અને બાજરી ક્ષુપમાં જાસુ જામફળી કરેણ મહેંદી દાડંબડી અને સીતાફળ વૃક્ષમાં લીમડો વડ આંબો આંસો પાલો બાવળ અને પીપળો ચાલો એના પછી નીચેની વનસ્પતિને મૂળના પ્રકાર અનુસાર સોટી મૂળ અને તંતુ મૂળમાં વહેંચો સોટી મૂળમાં આંબો બારમાસી તુલસી વડ લીમડો અને જાસૂદ તંતુ મૂળમાં ઘઉં મકાઈ વાંસ શેરડી નાળિયેરી અને જુવાર ચાલો એના પછી સમાંતર શિર્યાવિન્યાસ અને ઝાલાકા શિર્યાવિન્યાસમાં વહેંચો તો કે સમાંતર શિરાવિન્યાસમાં ઘઉં કેળ શેરડી મકાઈ વાંસ અને ઘાસ ઝાલાકાર શીર્યાવિન્યાસમાં તુલસી જાસૂદ વડ લીમડો આંબો અને પીપળો ચાલ્યા પછી આપેલા છે વજ્રપત્ર તો કયું આવશે તો કે પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કરે છે દલપત્ર કીટકોને આકર્ષે છે પુંકેસર પરાગ્રજ ઉત્પન્ન કરે છે ત્રિકેસર બીજા અંડક ઉત્પન્ન કરે છે બારમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તરો લખો મૂળના પ્રકાર જણાવો દર્શ ટૂંકમાં સમજાવો મૂળના મુખ્ય બે પ્રકારો છે સોટી મૂળ તેમાં એક જાડુ મૂળ અને તેના પર ઉપમૂળ જોવા મળે છે તેને સોટ કહે છે ઉદાહરણ તકે લીમડો વળ પીપળો મગ વાલ તુવેર વગેરે ચાલો પછી તંતુમૂળ તો તેમાં મુખ્ય મૂળ હોતું નથી પરંતુ એક જગ્યાએથી ઘણા બધા પાતલા તંતુઓ જેવા મૂળ ઉદ્ભવેલા હોય છે તેથી તેને તંતુમૂળ કહે છે ઉદાહરણમાં ઘઉં બાજરી ડાંગર મકાઈ શેરડી વાંસ નાળિયેરી વગેરેમાં તંતુમૂળ હોય છે ચાલો પર્ણનો શિરાવિન્યાસ એટલે શું તેના પ્રકાર જણાવી દરેકને ટૂંકમાં સમજાવો ચાલો પર્ણનો શિરાવિન્યાસ એટલે પર્ણમાં જોવા મળતી ભાત તેના બે પ્રકારો છે સમાંતર શિરાવિન્યાસ અને ઝાલાકા શિરા વિન્યાસ પહેલાં આપણે જોઈએ સમાંતર શિરાવિન્યાસ તેમાં શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે તેના પર્ણોમાં વચ્ચે એક સમાંતર શિરા જોવા મળે મળતી હોવાથી તેને સમાંતર શિરાવિન્યાસ કહે છે ઉદાહરણમાં ઘઉં બાજરી મકાઈ કેળ શેરડી વાંસ ઘાસ વગેરે સામાન્ય રીતે એકદળી વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે એના પછી છે ઝાલાકા શિરાવિન્યાસ તેના પર્ણમાં શિરાઓની ગોઠવણી જાળી સ્વરૂપે એટલે કે ઝાલાકા સ્વરૂપે હોવાથી તેને ઝાલાકાર શિરાય કહે છે ઉદાહરણમાં વડ પીપળો લીમડો આંબો વટાણા તુલસી વગેરે દ્વિદળી વનસ્પતિમાં ચાલાકાર શિર્યાવન્યાસ જોવા મળે છે ધતુરાના પુષ્પની નામ નિદર્શન વાળી આકૃતિ દોરો તેના મુખ્ય ભાગો જણાવો અને દરેકને ટૂંકમાં સમજાવો ધતુરાના પુષ્પની નામ નિદર્શન વાળી આકૃતિ આપણે દોરવાની છે અને હવે જોઈએ ધતુરાના પુષ્પની નામદર્શનવાળી આકૃતિ નીચે મુજબ છે તેના વિવિધ ભાગો તો પેલું છે વજ્રપત્ર પુષ્પની બહારના ભાગમાં આવેલી જેવી રચનાને વજ્રપત્ર કહે છે બીજું દલચક્ર વજ્રપત્રની અંદરના ભાગમાં પાંદડીઓનો સમૂહને દલચક્ર કહે છે ત્રીજું પુંકેસર તે દલચક્રની અંદરની બાજુએ આવેલો ભાગ છે તે પુષ્પનું પ્રજનન અંગ છે ત્રિકેસર દલચક્રની અંદરની બાજુએ આવેલો ભાગ છે ત્રિકેસરને પુષ્પનું માદા પ્રજનન અંગ કહે છે ચાલો એના પછી નીચેના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો ચાલો વનસ્પતિનું પ્રકાર પાણી અને ક્ષારોનો દ્રાવણનું વહન કરે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો હેતુ તો હેતુ શું છે તો કે વનસ્પતિનું પ્રકાર પાણી અને ક્ષારોનું વહન કરે છે સાધનો છોડ પ્યાલો અને બ્લેડ પદાર્થોમાં પાણી અને શાહી ચાલો અહીં આપણે આકૃતિ છે એ તમારે નામદિ રેશનવાળી બનાવવાની છે અહીં છે એ કુમળો છોડ પછી આ છે કાચનો પ્યાલો અને અહીંયા છે પાણી અને લાલ શાહી નામ ધી આકૃતિ બનાવવાની રહેશે હવે એની પદ્ધતિ જોઈએ કાચના પાયલામાં પાણી લો પાણીના થોડાક ટીપા લાલ શાહી પાણીને લાલ રંગનું બનાવો છોડના પ્રકારને કાપી લાલ રંગના પાણી ભરેલા ગ્લાસમાં મૂકો બીજે દિવસે તેનું અવલોકન કરો અવલોકનમાં શું મળે છે તો કે છોડનું પ્રકાર લાલ રંગના બને છે નિર્ણય શું મળે છે તો કે નિર્ણય વનસ્પતિનું પ્રકાર પાણીનું વહન કરે છે ચાલો બીજો પ્રયોગ વનસ્પતિના પર્ણો બાષ્પોસજન દ્વારા વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો હેતુ તો કે વનસ્પતિના પર્ણો બાષ્પો દ્વારા પાણી કાઢે છે સાધનોમાં છોડ પોલીથીન કોથળી દોરી વગેરે ચાલો પછી તમારે નામ નિર્દેશવાળી આકૃતિ છે અહીં બનાવવાની રહેશે અને હવે આપણે એની પદ્ધતિ જોઈએ કુંડુમાંનો છોડ લો આ છોડની ડાળીઓને પર્ણ સહિત કોથળી વડે ઢાંકીને તેનું મુખ છે એ બંધ કરો છોડના કુંડાને સૂર્યપ્રકાશમાં મૂકો છોડને થોડા સમય બાદ નિહાળો હવે અવલોકનમાં આપણે શું જોવા મળે છે કે કોથળીની અંદરના ભાગમાં ટીપા જોવા મળે છે આના ઉપરથી શું નિર્ણય મળે છે તો વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે ચાલો એના પછી ત્રીજો પ્રયોગ છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે તે સાબિત કરતો પ્રયોગ હે તો છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવી સાધનોમાં બર્નર બીકર અને ટેસ્ટ ટ્યુબ પદાર્થોમાં પર્ણ પાણી સ્પિરિટ અને આયોડીન તમારે આકૃતિ અહીંયા સરસ મજાને આપેલી છે નીચે તમારે છે એ ડ્રો કરીને નામની રેશાવાળી ડ્રો કરવાની છે હવે એની પદ્ધતિ જોઈએ છોડના પર્ણને થોડી ટેસ્ટ ટ્યુબ ટેસ્ટ ટ્યુબમાં મૂકો પર્ણ ઢકાઈ જાય ત્યાં સુધી સ્પિરિટ ઉમેરો ટેસ્ટ ટ્યુબને પાણી ભરેલા બીકરમાં મૂકો પર્ણનો લીલો ભાગ ટેસ્ટ ટ્યુબમાં આવી જાય ત્યાં સુધી ગરમ કરો પર્ણને બહાર કાઢી પાણી વડે ધુવો પર્ણને પ્લેટ પર મૂકો પ્લેટ પર આયોડીનનો પ્લેટ પ્લેટ પર મૂકી તેના પર આયોડીનનું ટીપું નાખો ત્યારબાદ તેનું અવલોકન કરો હવે અવલોકનમાં શું મળે છે આયોડીનના દ્રાવણનો રંગ બદલાઈને ભૂરો કાળો થાય છે નિર્ણય શું મળે છે કે છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી હોય છે ચાલો એ પ્રયોગ પૂરા થાય છે હવે આપણે પ્રવૃત્તિ જોઈએ છોડના તંદુરસ્ત વિકાસ માટે મૂળ જરૂરી છે તે તપાસવું સાધન સામગ્રી બે કુંડા બે છોડ ખુરપી બ્લેડ અને પાણી પદ્ધતિ જોઈએ એક જ પ્રકારના બે છોડને ખુલ્લા મેદાનમાંથી પસંદ કરીને મૂળ સાથે જમીનની બહાર કાઢો કુંડા એમાં છોડને મૂળ સાથે વાવો કુંડા બીમાં છોડના મૂળને કાપીને વાવો નિયમિત પાણી આપો ત્યારબાદ બંને છોડનું અવલોકન કરો અવલોકન કરતાં આપણને ખબર પડે શું પડે તો કે મૂળ વગર ના છોડ કરતાં મૂળવાળો છોડ વિકસિત હોય છે અને નિર્ણય શું મળે છે કે છોડના તંદુરસ્ત વિકાસ માટે મૂળ જરૂરી છે ચાલો બીજી પ્રવૃત્તિ જોઈએ પુષ્પના મુખ્ય ભાગોનો અભ્યાસ કરવો સાધન સામગ્રીમાં ગુલાબ જાસૂદ સરસો રીંગણના ફૂલો અને બ્લેડ અને કાચ ચાલો પદ્ધતિમાં તો કે પુષ્પના ભાગને નિહાળો તે પુષ્પના દલપત્ર છે બંધ કળીની નીચે આવે લીલા પર્ણને વજ્રપત્ર કહે છે વજ્રપત્ર અને દલપત્રની ગણતરી કરો પછી દલપત્રોને કાપીને પુષ્પના અંદરના ભાગમાં જુઓ પુષ્પની અંદર નળી જેવો ફૂલેલો ભાગ ત્રિકેસર છે તેની આજુબાજુ પૂંકેસર છે જે પાતળા તંતુ જેવું હોય છે તમારા હાથમાં રહેલ પુષ્પમાં વજ્રપત્ર દલચક્ર સ્ત્રી કેસર પૂંકેસરને ઓળખો અને સરખામણી કરો ચાલો સરખામણી કરીને આપણે કોષ્ટક છે એ પૂરું કરવાનું છે પુષ્પનું નામ તો કે ગુલાબ દલ દલપત્રની સંખ્યા છે એ વધારે છે અને રંગ ગુલાબી પછી વજ્રપત્રની સંખ્યા છે એ પાંચ અને રંગ લીલો પછી છૂટા વજ્રપત્રો અહીં છૂટા દલપત્રો અને મુક્ત પુંકેસર ત્રિકેસરની હાજરી હોય છે ચાલો જાસૂદમાં તો કે દલપત્રની સંખ્યા પાંચ અને રંગ લાલ વજ્રપત્રની સંખ્યા પાંચ અને રંગ છે એ લીલો પછી છૂટા વજ્રપત્રો છૂટા દલપત્રો અને મુક્ત પુંકેસર શ્રી કેસરની હાજરી હોય છે પછી સરસવ તો કે દલપત્રની સંખ્યા છે એ ચાર રંગ પીળો વજ્રપત્ર ચાર અને રંગ લીલો છૂટા વજ્રપત્રો છૂટ છૂટા દલપત્રો અને મુક્ત પુમકેસર સ્ત્રી કેસરની હાજરી હોય છે પછી રીંગણમાં તો કે દલપત્રની સંખ્યા પાંચ અને રંગ છે એ જાંબલી વજ્રપત્રની સંખ્યા પાંચ રંગ લીલો પછી વજ્રપત્રો જોડાયેલા હોય દલપત્રોએ જોડાયેલા હોય અને પૂંકેસરે જોડાયેલા હોય અને સ્ત્રીકેસરની હાજરી હોય છે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ